કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો ચાલો ચાલુ કરીએ આપણે આપણું સ્ટેટ. સ્ટેટમાં ચાલતું હતું કંઈક ચેપ્ટર નંબર 1, એનો લેક્ચર 1 લીધો હતો, જેમાં અચલ આધારની રીત શીખ્યા હતા. હવે જોઈએ લેક્ચર 2, પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ P1 અપન P0 ગુણ્યા 100. પહેલાં જેવું જ છે, પણ થોડું અલગ છે. અલગ કઈ રીતે? તો જો અહીંયા P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, અને P0 એટલે આધાર વર્ષની રીત હતી, એમાં આધાર વર્ષ હતું. આ પરંપરિત છે, તો અહીંયા આવશે અગાઉના વર્ષનો ભાવ. સૂત્ર બંને એક જેવા જ છે, સરખા જ છે. ખાલી ડિફરન્સ એટલો છે કે ભાઈ P1 એટલે ચાલુ વર્ષનો ભાવ લેવાય, અને P0 એટલે અગાઉના વર્ષનો ભાવ લેવાશે. તો આને સમજીએ એક ઉદાહરણ નંબર 4 વડે. શું કીધું છે? તો એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 મહિનાના અંતે શેરના ભાવ બંધ થતાં ભાવ અંગે માહિતી આપેલી છે. આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. પરંપરિત આધારે સૂચક આંક ગણવાનો કીધો છે. ચાલો ગણીએ તો તમને વધારે ખબર પડે. એની માટે હું ટેબલ બનાવીશ અહીંયા. કઈ કઈ ડિટેલ્સ આપી છે અહીંયા? અહીંયા આપ્યું છે મહિના અને ભાવ. મહિનાની વાત કરીએ, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર, આટલી વિગત આપી છે. એના ભાવ શું આપ્યા છે એ જોઈએ. 22, 21.20, 22, 23, 24.70, 26. ચલો હવે આનું સૂચકાંકનું સૂત્ર મૂકીએ. I ઇઝ ઇક્વલ ટુ P1 અપન P0 ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ P1 અપન P0 ગુણ્યા 100. હવે જો જાન્યુઆરી મહિનાની ગણતરી કરીએ તો P1 એટલે ચાલુ વર્ષનો ભાવ છે 22 રૂપિયા. P0 અગાઉના વર્ષનો, અગાઉના મહિનાનો, જાન્યુઆરીની અગાઉ કોઈ મહિનો નથી આપ્યો, તો એ જ ભાવને ગણતરીમાં લઈ લેવાનો, એટલે 22 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે 100. તો યાદ રાખો, પરંપરિત આધારની રીતે સૂચકાંક હોય. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ જે આપ્યું હોય એનો સૂચકાંક હંમેશા 100 આવે. ફરી એકવાર, પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ જે હોય એનો સૂચકાંક હંમેશા કેટલો આવે? 100.
चलो हवे गणतरी करिए मार्च महीनानी। मार्च चालू महीना भाव है 21.20 भाग्या अगाउना महीना केटलो छे 22 × 100 21.20 / 22 × 100 96.36। એ રીતે મે મહિનાની વાત કરીએ તો ચાલુ વર્ષનો 22 / અગાઉના વર્ષનો તો 21.20 × 100 તો જવાબ આવે છે 103.77। જુલાઈની વાત કરીએ તો ચાલુ મહિનાનો 23 અગાઉનો મહિનો એટલે કે મે એનો 22 × 100 23 / 22 × 100 કરીશું 104.55। સપ્ટેમ્બરની વાત કરીએ તો એનો છે 24.70 / અગાઉના મહિનાનો 23 × 100 તો એ જવાબ છે 107.39। નવેમ્બરની વાત કરીએ તો 26.00 / અગાઉના મહિનાનો એટલે 24.70 × 100 તો એનો જવાબ છે 105.26। ઓકે, હવે કેટલો વધારો થયો છે તો એ ગણવું હોય તો નવેમ્બરનો 105.26 છે એમાંથી આધાર વર્ષનો 100 બાદ કરો તો જવાબ આવે 5.26%। કીધું નથી પણ તમે શોધવું હોય તો શોધી શકો છો, કોઈ વાંધો છે નહીં। ચાલો એની પછી છે ઉદાહરણ નંબર 5। ગણીએ ઉદાહરણ નંબર 5। એક ખાદ્ય તેલની મિલમાં વર્ષ 2018 થી 2015 મગફળીએ કરેલી ખરીદી અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે। તે પરથી વર્ષ 2018ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને 2010-11ની ખરીદીના સરેરાશ જથ્થાના આધાર વર્ષની ખરીદી તરીકે સૂચકાંકની ગણતરી કરો। ચલો આમાં હવે થોડું ચેન્જીસ મારે કરવો પડશે લાઈન મારવામાં। ત્રણ રીત કીધી છે, એક છે 2008ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીત, પછી પરંપરિત આધારની રીત અને ત્રીજી છે 10-11ની ખરીદીના સરેરાશ જથ્થાના આધારે 2010-2011 સરેરાશ આધારની રીત। આ રીતે ગણતરી કરવાની છે અહીંયા, તો ચાલો એ માટે હું ટેબલ બનાવું છું, ત્રણે ત્રણની હું એક સાથે ગણતરી કરીશ જેથી તમને વધારે ખબર પડે। છે 2008, 9, 10, 11, 12, 13, 14, 15 આની થોડી વ્યવસ્થિત રીતે લાઈન કરી નાખું એટલે વાંધો આવે નહીં।
तो आमां त्रण रीतनो उपयोग करवानो छे आपणे, त्रणे त्रण रीतनो उपयोग करीशुं। एक तो अचल आधारनी रीत छे, बीजू परंपरित पण कीधुं छे, અને ત્રીજું સરેરાશ। એટલે અત્યાર સુધી જે પણ ચાલ્યું એ બધાનો આમાં સમાવેશ થઈ જશે। બીજું અહીંયા આપ્યું છે મગફળીની ખરીદી, બસો ત્રીસ બસો પચાસ, બસો ત્રીસ પાછા બસો પચાસ, બસો સિત્તેર બસો એંસી, ત્રણસો અને ત્રણસો, આ રીતનું છે। ચાલો તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ। ત્રણ રીત કીધી છે, આપણે ત્રણેય રીતે દાખલો ગણીશું। પ્રથમ, બીજી અને ત્રીજી રીત ઉપર એડિંગ મારીશું। પહેલી રીત હું લઉં છું બે અચલ આધારની રીત, જેમાં 2008ને આધાર વર્ષ તરીકે લેવાનું છે। એનું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ પી વન અપન પી ઝીરો ગુણ્યા 100। હવે અચલ આધારની રીતનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તો એમાં 2008ને આધાર વર્ષ તરીકે કીધું છે, તો 2008નો ભાવ 230 છે, તો બધી રકમને 230 વડે ભાગાકાર કરીશું અને ગુણ્યા 100 કરીશું। જોઈએ ફરી એકવાર, 230 ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો બી 230 ગુણ્યા 100, જવાબ 100। ચાલુ વર્ષનો 250, આધાર વર્ષ 230 ગુણ્યા 100, 250 ભાગ્યા 230 108.70। પછી ચાલુ વર્ષનો 230, આધાર વર્ષનો બી કેટલો છે 230 ગુણ્યા 100, 100 ચાલુ વર્ષનો છે 250, આધાર વર્ષનો 230 ગુણ્યા 100 108.7, ચાલુ વર્ષનો 270, આધાર વર્ષનો 230 ગુણ્યા 100, 270 ભાગ્યા 230 ગુણ્યા 100 117.39। એવી રીતે અહીંયા 280 ભાગ્યા 230 ગુણ્યા 100 121.74 છે। અહીંયા 300 ભાગ્યા 230 ગુણ્યા 100 143.43 છે। સેમ પાછું એના જેવું જ છે, 300 ભાગ્યા 230 ગુણ્યા 100 130.43, બરાબર છે। હવે જોઈએ બીજી રીત, પરંપરિત આધારની રીત। એનું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ પી વન અપન પી ઝીરો ગુણ્યા 100। એમાં ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100, તો ચલો અહીંયા ચાલુ વર્ષ છે 230, અગાઉનું વર્ષ તો નથી આપ્યું તો આને આ જ લઈશું, 230 ગુણ્યા 100। ચલો ચાલુ વર્ષનો ભાવ છે 250 ભાગ્યા અગાઉના વર્ષનો 230 ગુણ્યા 100 108.7। ચલો આની વાત કરીએ તો ચાલુ વર્ષનો છે 230, અગાઉના વર્ષનો છે 250 ગુણ્યા 100, 230 ભાગ્યા 250, 230 ભાગ્યા 250 ગુણ્યા 100 92। ચલો આની વાત કરીએ ચાલુ વર્ષનો 250 ભાગ્યા અગાઉના વર્ષનો 230 ગુણ્યા 100 108.7। ચલો આની વાત કરીએ 270 ભાગ્યા અગાઉના વર્ષનો 250 ગુણ્યા 100, 270 ભાગ્યા 250 108। ચાલુ વર્ષનો છે 280, અગાઉના વર્ષનો 270
गुणिया सौ 280 भाग्य 270 गुणिया सौ 103.7। चालू वर्ष नो 300 भाग्य अगाउना वर्ष नो 280 गुणिया सौ 107.14। लास्ट में चालू वर्ष नो 300 अगाउना वर्ष नो भी 300 गुणिया सौ 100। हवे सीखिए सरेराश आधार। अचल आधार एम 2010 અને 11 નો ભાવ લેવાનો છે, તો 2010 નો ભાવ છે, મેં તમને શીખવાડી દીધું 230 વત્તા 11 નો ભાવ છે તો 250, બંનેનું ટોટલ મારું બે વર્ષનો સરવાળો છે તો ભાગ્યા બે, 230 વત્તા 250 480 ભાગ્યા બે, રકમ મળી 240। તો આ દરેક ભાવને 240 વડે ભાગીશું, આનું સૂત્ર બી આ જ આવે, આઈ ઇઝ ઇક્વલ ટુ પી વન અપન પી ઝીરો ગુણ્યા 100। ચલો પહેલું છે 230 ભાગ્યા 240 ગુણ્યા 100, તો જવાબ આવે છે 95.83। પછી બીજા વર્ષની વાત કરીએ તો 250 ભાગ્યા 240 ગુણ્યા 100, તો એનો જવાબ છે 104.17। ત્રીજા વર્ષમાં પાછું 230 છે તો 230 ભાગ્યા 240 ગુણ્યા 100 95.83। 2011ની વાત કરીએ તો 250 ભાગ્યા 240 ગુણ્યા 100 104.17। 2012નો ભાવ છે 270 ભાગ્યા સરેરાશ ભાવ 240 ગુણ્યા 100, 270 ભાગ્યા 240 112.5। પછી અહીંયા છે 280 ભાગ્યા 240 ગુણ્યા 100 116.67। સેમ હિયર 300 ભાગ્યા 240 ગુણ્યા 100, બંનેમાં સરખું જ છે તો બંને જોડે લખી નાખું છું, 300 ભાગ્યા 240 125। તો આ હતું ઉદાહરણ નંબર 5, બરાબર। હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 6 શું કહે છે। એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં બાજરી અને ચણાના લોટની વર્ષ 2011-15 સુધીના વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે। આ માહિતી પરથી સાદી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે સામાન્ય સૂચકાંક ગણો। ચલો કંઈ વાંધો નહીં, બે રીત કીધી છે, પહેલી છે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત। પહેલી ગણતરી હું અચલ આધારની કરીશ, ઘઉં બાજરી ચણા કુલ વર્ષ 11-12-13-14-15। હવે આ દાખલો મને લાગતો નથી સમાયું, તો એક કામ કરું છું, હું આમાં ખાલી પરંપરિત આધારની રીતે ગણું છું, અચલ આધાર તો તમને આવડે છે। વર્ષ ધાન્ય ઘઉંનો લોટ બાજરી
જા કુલ 2011 12 13 14 15 પરંપરિત 18 ની રીત જો હવે રકમ લખું છું 40 20 50 46 30 64 50 36 80 56 42 96 64 54 112 હું અહીંયા પરંપરિત આધારની રીતે ગણું છું. જો તમે અચલ આધારની રીતે ગણતા હોય તો અચલ આધારની રીતે શું થાય, વર્ષામાં આડા આપ્યા છે તો આ બધાને 40 2011 આધાર વર્ષ તરીકે કીધું છે તો બધાને 40 વડે ભાગીશું પહેલામાં, બીજામાં 20 છે તો બધાને 20 વડે ભાગીશું, ત્રીજામાં 50 છે તો બધાને 50 વડે ભાગીશું અને ગુણ્યા 100 કરીશું. બાકી બધી પ્રોસેસ અત્યારે જે કરીશ એ મુજબની રહેશે, ખાલી સૂચકાંક ગણતરીની જ અલગ મેથડ હતી થોડી. ચલો તો એ પરંપરિત હતી, સોરી એ અચલ આધારની રીત હતી, હું પરંપરિત શીખવાડું. ઘઉંના લોટની વાત કરીએ તો પરંપરિતમાં ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનો વર્ષ નથી આપે તો એને જ તો જવાબ આવશે 100. અહીંયા બીજા વર્ષે તો ચાલુ વર્ષનો 46 ભાગ્યા અગાઉના વર્ષનો છે 40 ગુણ્યા 100, 46 ભાગ્યા 40 ગુણ્યા 100 115, 50 ભાગ્યા 46 ગુણ્યા 100 ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ 46 108.70. પછી ચાલુ વર્ષનો 56 ભાગ્યા અગાઉના વર્ષનો 50 ગુણ્યા 100 112. એવી રીતે ચાલુ વર્ષનો 64 ભાગ્યા અગાઉના વર્ષનો 56 ગુણ્યા 100 114.29. સેમ અહીંયા બાજરીમાં 20 છે તો પહેલાંમાં 20 ભાગ્યા 20 ગુણ્યા 100 સો ચલો 30 અગાઉના વર્ષનો છે 20 તો 30 ભાગ્યા 20 ગુણ્યા 100 150. ચલો અહીંયા 36 છે, આગળના વર્ષનો 30 છે તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120. 42 છે તો આગળના વર્ષનો 36 42 ભાગ્યા 36 ગુણ્યા 100 116.67. 54 ભાગ્યા અગાઉના વર્ષનો 42 ગુણ્યા 100 128.57. ચલો 50 છે તો ચણામાં 50 ભાગ્યા 50 ગુણ્યા 100 64 ભાગ્યા અગાઉના વર્ષનો 50 ગુણ્યા 100 64 ભાગ્યા 50 ગુણ્યા 100 128. 80 ભાગ્યા અગાઉના વર્ષનો 64 ગુણ્યા 100 80 ભાગ્યા 64 ગુણ્યા 100 125. 96 ભાગ્યા અગાઉનો 80 ગુણ્યા 100 96 ભાગ્યા 80 સોરી હા 96 ભાગ્યા 80 120 અને 112 ભાગ્યા 96 ગુણ્યા 100 116.67. કમ્પ્લીટ. હવે શું કરીશું તો હવે સામાન્ય સૂચકાંક શોધવા માટે 3-3 સૂચકાંકનો શું કરીશું સરવાળો. આ રીતે 100 100 100 300 115 150 128 393 108 120 125 108.70 120 125 353.7 112 116.67 120 348.67 114.29 128.57 અને 116.67 353. હવે
બધાનો સરવાળો કર્યા પછી જુઓ કેટલી વસ્તુ છે, એક બે અને ત્રણ, તો દરેકને કેટલા વડે ભાગીશું? ત્રણ વડે. એટલે આપણને વર્ષ વાઇઝ સામાન્ય સૂચકાંક મળી જાય. તો પહેલાંનો જવાબ આવે 100 393 / 3 131, 353.7 / 3 117.9, 348.67 / 3 116.22, 359.53 / 3 119.84. તો આ હતું ઉદાહરણ નંબર 6. મેં એક જ રીત કરી છે, પરંપરિતની અચલ આધારની તમારે જાતે ગણવાની રહેશે. તો બાળકો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.